विद्यार्थी मित्रों केम छो मजा में आजना विडियो लेक्चर में आप सौनु स्वागत है। तो आजना विडियो लेक्चर में आप धोरण छ विषय विज्ञान पाठ 14 पाणी विषय आप अभ्यास करशू। तो जो है विद्यार्थी मित्रों पाठ 14 पाणी આપણે જાણીએ છીએ કે બાળક પાણી અને તેના સ્ત્રોતો વિશેની સામાન્ય જાણકારી ધરાવે છે કે બાળક છે એ પાણી અને તેના સ્ત્રોતો એટલે કે તે કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે તેના વિશેની જે સામાન્ય જાણકારી છે તે સામાન્ય જાણકારી ધરાવે છે। બાળક પાણીના ઉપયોગ વિશે જાણે છે કે બાળક છે એ પાણીનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ પાણીના ઉપયોગ વિશે પણ શું કરે છે જાણે છે। અધ્યયન નિષ્પતિઓ તો શીખેલા જે વૈજ્ઞાનિક ખ્યાલો છે એ શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે। પર્યાવરણને બચાવવાનો તે પ્રયત્ન કરે છે કે આપણે જે પર્યાવરણ આવેલું છે એ પર્યાવરણને બચાવવા માટેનો તે પણ પ્રયત્ન કરે છે। ત્યારબાદ આગળ જોઈએ તો પ્રસ્તાવના તો વિદ્યાર્થી મિત્રો ચોમાસામાં વરસાદ આવતા તમારી આસપાસના કૂવાઓ નદીઓ તળાવોમાં ઘણું બધું પાણી આવ્યું હશે કે ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે આપણી આજુબાજુ જે આવેલા કૂવાઓ હોય નદીઓ હોય તળાવો હોય એમાં ઘણું બધું પાણી આવ્યું હશે। હવે તમારી આસપાસના ચેકડેમો અને ખેત તલાવડીઓમાં પણ પાણી ભરાયું હશે કે ચોમાસામાં જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદ આવવાથી આપણી આજુબાજુના જે ચેકડેમો અને ખેત તલાવડીઓ હશે એમાં પણ ઘણું બધું પાણી ભરાયું હશે, પણ શું તે બધામાં અત્યારે પણ તેટલું જ પાણી છે કે જેટલું ચોમાસામાં હતું, કે શું તે બધામાં જે અત્યારે પણ તેટલું જ પાણી છે કે જેટલું ચોમાસામાં હતું એટલું? તો ના, કે ચોમાસામાં વરસાદ આવવાથી તે આખા ભરાઈ ગયા હતા પરંતુ અત્યારે આપણે ચોમાસાની જેમ આખા ભરાયેલા જોવા મળતા નથી, એટલે કે જેટલું ચોમાસામાં હતું તેટલું જ પાણી અત્યારે જોવા મળે છે? તો ના, અત્યારે પાણી ઘણું ઘટી ગયું હશે કે અત્યારે પાણી કેવું થઈ ગયું હશે, ઘણું બધું ઘટી ગયું હશે। આપણને ખબર છે કે આપણે શ્વાસમાં હવા લઈએ છીએ, કે આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે શ્વાસમાં શું કરીએ છીએ, તો આપણે શ્વાસમાં હવા લઈએ છીએ। પ્રકરણ એકમાં આપણે ભણી ગયા કે ખોરાક પણ આપણા માટે જરૂરી છે, કે પ્રકરણ એક એટલે કે પાઠ એકમાં આપણે ભણી ગયા એટલે કે અભ્યાસ કરી ગયા કે ખોરાક પણ આપણા માટે કેવો છે, ખૂબ જ જરૂરી છે। તેવી જ રીતે પાણી પણ જીવન જરૂરી વસ્તુ છે, કે ખોરાક પણ આપણા માટે જેમ જરૂરી છે એવી જ રીતે પાણી પણ શું છે, જીવન જરૂરી વસ્તુ છે। ખોરાક વિના કદાચ થોડા દિવસ જીવી શકાય પણ પાણી વગર થોડા દિવસો જીવવું લગભગ અશક્ય છે, કે ખોરાક વગર આપણે કદાચ થોડાક દિવસો સુધી જીવી શકીએ પરંતુ પાણી વગર થોડા દિવસો જીવવું એ લગભગ કેવું છે, અશક્ય છે। તો ચાલો આપણે પાણી વિશેનો અભ્યાસ કરીએ, તો ચાલો આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો પાણી વિશેનો અભ્યાસ કરીએ। તો વિષય વસ્તુઓના મુદ્દા, આપણે કેટલું પાણી વાપરીએ છીએ, કે આપણે જે જીવન જરૂરી વસ્તુઓ છે કે જે જીવન જરૂરી પ્રવૃત્તિઓ કરીએ છીએ તો એ પ્રવૃત્તિ માટે આપણે કેટલું પાણી વાપરીએ છીએ, આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ, જળચક્ર, મહાસાગર તરફ, જો વરસાદ વધુ પડે તો શું થાય અને જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય, આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ છીએ એટલે કે બચાવી શકીએ છીએ અને વરસાદી પાણીનો સંગ્રહ કે વરસાદનું જે પાણી છે એનો આપણે કઈ રીતે સંગ્રહ કરી શકીએ છીએ તેના વિશે આપણે પાઠ 14માં આપણે માહિતી મેળવીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલું પાણી વાપરીએ છીએ, કે આપણે છીએ કે જીવન જરૂરી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ કરવા માટે આપણે કેટલું પાણી વાપરીએ છીએ, તો આપણે સવારે બ્રશ કરવાથી લઈને વિવિધ ક્રિયાઓમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ, કે આપણે સવારે બ્રશ કરીએ એ બ્રશ કરવાથી લઈને વિવિધ ક્રિયાઓમાં આપણે શું કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ। આ ઉપરાંત આપણે વિવિધ કામ કરવા જેવા કે કપડાં ધોવા વાસણ ધોવા માટે પણ પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે દિવસમાં કેટલું પાણી વાપરીએ છીએ? તો ચાલો આપણે એ જાણીએ કે આપણે સવારે ઉઠીએ ત્યારે બ્રશ કરવાથી લઈને વિવિધ ક્રિયાઓમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, આ ઉપરાંત વિવિધ ક્રિયાઓ અથવા તો વિવિધ કામ જેવા કે કપડાં ધોવા વાસણ ધોવા માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ। શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે દિવસમાં કેટલું પાણી વાપરીએ છીએ? તો ચાલો આપણે જાણીએ, તમારા પરિવારમાં એક દિવસમાં કેટલું પાણી વપરાય છે તે નીચેના કોષ્ટકમાં નોંધો, કે તમારા પરિવારમાં એક દિવસમાં કેટલું પાણીનો ઉપયોગ થાય છે તો કેટલું પાણી વપરાય છે તે નીચેના કોષ્ટકમાં નોંધો, એટલે કે નાહવા માટે જે ઉપયોગમાં લેવાતો પાણીનો જથ્થો છે એ કેટલો છે તે તમે અહીંયા કોષ્ટકમાં નોંધો, આ ઉપરાંત પીવા માટે કપડાં વાસણ ધોવા માટે કેટલા પાણીનો ઉપયોગ કરીએ છીએ તે, આ ઉપરાંત શૌચાલય અને અન્ય ક્રિયા માટે, આમ આપણા પરિવાર દ્વારા આખા દિવસ દરમિયાન કેટલા પાણીના જથ્થાનો ઉપયોગ થાય છે તે અહીંયા આપણે કોષ્ટકમાં દર્શાવવાનું છે। ઉપરોક્ત કોષ્ટક પરથી માહિતી મળે છે કે એક પરિવાર દ્વારા રોજ કેટલું પાણી વપરાય છે, કે ઉપરનું જે કોષ્ટક આપણે તૈયાર કરશું તો એના ઉપરથી આપણને માહિતી મળે છે કે એક પરિવાર દ્વારા રોજ કેટલું પાણી વપરાય છે,
હવે તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે કેટલું પાણી વપરાય છે તે જાણો. કે હવે તમારા વર્ગના એટલે કે આપણા ક્લાસરૂમના જે વિદ્યાર્થીઓ હોય એ તમામ વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે કેટલું પાણી વપરાય છે તે તમે હવે જાણી શકો છો. આ પરથી તમારા ગામની પાણીની જરૂરિયાત જાણી શકાય. કે આ જે કોષ્ટક છે એ કોષ્ટક ઉપરથી તમારા ગામની જે પાણીની જરૂરિયાત છે એ પાણીની જરૂરિયાત પણ આપણે જાણી શકીએ. ત્યારબાદ આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ તો ફક્ત આપણે આપણા ઘરમાં જ ઉપયોગમાં લેવામાં આવતા પાણીની ગણતરી કરી. કે અહીંયા આપણે શું કર્યું તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એવું કર્યું કે આપણે ફક્ત આપણા ઘરમાં જે ઉપયોગમાં લેવાતું પાણી છે એ ઉપયોગમાં લેવામાં આવતા પાણીની જ ગણતરી કરી. પાણીનો ઉપયોગ બીજા પણ ઘણા ક્ષેત્રોમાં થાય છે. કે પાણીનો ઉપયોગ છે એ બીજા ઘણા બધા ક્ષેત્રોમાં થાય છે. આપણે જાણીએ છીએ કે આપણો દેશ કેવો છે, ખેતી પ્રધાન દેશ છે. કે આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને દેશના મોટા ભાગમાં ખેતી થાય છે. કે દેશના મોટા ભાગમાં શું થાય છે, ખેતી થાય છે. આપણા દેશમાં પાણીનો સૌથી વધુ ઉપયોગ ખેતીમાં થાય છે. કે આપણા દેશમાં પાણીનો સૌથી વધુ ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો આપણા દેશમાં પાણીનો સૌથી વધુ ઉપયોગ ખેતીમાં થાય છે. ઘઉં, ચોખા, શાકભાજી વગેરેની ખેતી થાય છે. કે ઘઉં, ચોખા છે, શાકભાજી છે વગેરેની ખેતી થાય છે. આ ઉપરાંત કુદરતી રેસાઓ જેવા કે શણ, સૂતર એટલે કે કપાસની ખેતી પણ થાય છે. કે આ ઘઉં, ચોખા, શાકભાજીની તો ખેતી થાય જ છે, આ ઉપરાંત કુદરતી રેસાઓ જેવા કે શણ, સૂતર, કપાસ વગેરેની પણ ખેતી થાય છે. તેમાં પણ પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે. કે આ બધા પાકો લેવા માટે આપણને શું જરૂર પડે છે, પાણીની ખૂબ જ જરૂરિયાત પડે છે. આ ઉપરાંત વિવિધ ઉદ્યોગોમાં પણ પાણીનો ઉપયોગ થાય છે. કે આ ઉપરાંત વિવિધ જે ઉદ્યોગો આવેલા છે એ ઉદ્યોગોમાં પણ પાણીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ સિવાય પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે જાણવાનો પ્રયત્ન કરો. કે આ સિવાય પાણીનો બીજી કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તે જાણવાનો તમે પ્રયત્ન કરો. આપણને પાણી ક્યાંથી મળે છે? કે આપણને જે પાણી પીવા માટે અથવા તો આપણે ઘર વપરાશ માટે જે પાણી મળે છે એ પાણી ક્યાંથી મળે છે? તો તમારા ઘરમાં અને શાળામાં પાણી ક્યાંથી આવે છે? કે આપણા ઘરે અને શાળામાં પાણી ક્યાંથી આવે છે? આપણને પાણી કૂવા, તળાવ, નદી કે ડંકીમાંથી મળતું હશે. કે આપણને પાણી ક્યાંથી મળતું હશે? તો આપણને પાણી છે એ કૂવાઓ છે, તળાવ છે, નદી કે ડંકીમાંથી આપણને પાણી મળતું હશે. તો વળી કોઈક કહેશે કે અમારે તો પાણી નળમાં આવે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે નળમાં પાણી ક્યાંથી આવે છે? કે ઘણા વ્યક્તિઓ એવું કહેશે કે અમારા ઘરે તો પાણી નળમાં આવે છે. તો તમે ક્યારેય એવું વિચાર્યું છે કે નળમાં પાણી ક્યાંથી આવે છે? ખરેખર તો નળમાં પણ પાણી નદી કે તળાવમાંથી જ આવે છે. કે ખરેખર આપણે વિચારીએ તો નળમાં પણ પાણી ક્યાંથી આવે છે? તો ખરેખર નળમાં પણ પાણી છે એ નદી કે તળાવમાંથી જ આવે છે. હવે આપણને પ્રશ્ન થાય છે કે નદી કે તળાવમાં પાણી ક્યાંથી આવે છે? કે હવે આપણને પ્રશ્ન થશે કે નદી અથવા તો તળાવ છે તો એ નદી કે તળાવમાં પાણી ક્યાંથી આવે છે? તો નદી કે તળાવમાં પાણી વરસાદથી જ આવે છે. કે આપણે નદીમાં જે નદી અથવા તો તળાવમાં જે પાણી આવે છે એ ક્યાંથી આવે છે? તો નદી કે તળાવમાં જે પાણી આવે છે એ પાણી વરસાદ દ્વારા જ આવે છે. પૃથ્વી પર પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ છે. કે પૃથ્વી પર પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃથ્વી પર પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. કે આ MCQમાં પૂછાઈ શકે કે પૃથ્વી પર પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃથ્વી પર પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ. આમ તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો 75% ભાગ પાણી છે. કે આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીનો 75% ભાગ શું છે, પાણી છે. પણ આમાંથી મોટા ભાગનું પાણી છે એટલે કે લગભગ 97% જેટલું પાણી છે એ મહાસાગરમાં આવેલું છે. કે 75% ભાગ ઉપર પાણી આવેલું છે અને આ પાણીનું મોટા ભાગનું પાણી કઈ જગ્યાએ આવેલું છે? તો 97% જેટલું પાણી છે એ મહાસાગરમાં આવેલું છે. આ મહાસાગરોનું પાણી કેવું હોય છે, ખૂબ જ ખારું હોય છે. કે આ જે મહાસાગરોમાં આવેલું 97% પાણી હોય છે એ પાણી કેવું હોય છે, ખારું હોય છે, જે પીવા યોગ્ય હોતું નથી. એટલું જ નહીં, ખેતીમાં પણ તે કેવું હોય છે, બિનઉપયોગી હોય છે. એટલે કે તેનો આપણે ખેતીમાં પણ ઉપયોગ કરી શકતા નથી. પણ આપણને પાણી પૂરું પાડવામાં આ મહાસાગરોનો મોટો ફાળો છે. કે આપણને જે પાણી છે એ પાણી પૂરું પાડવામાં આ મહાસાગરો શું કરે છે, મોટો બધો ફાળો આપે છે. હકીકતમાં પીવાનું પાણી જે આપણને મળે છે તે મોટા ભાગે સમુદ્રમાંથી જ મળે છે. કે હકીકતમાં આપણને જે પીવાનું પાણી મળે છે એ મોટે ભાગે આપણને કેમાંથી જ મળે છે, તો મોટા ભાગે આપણને સમુદ્રમાંથી જ મળે છે.
તમને પ્રશ્ન થાય છે કે સમુદ્રનું પાણી તો ખાડું હોય છે, જ્યારે આપણે જે નદી તળાવ કે વરસાદનું પાણી વાપરીએ છીએ એ તો કેવું હોય છે, મીઠું હોય છે. કે હવે તમને પ્રશ્ન થશે કે સમુદ્રનું પાણી કેવું હોય છે, ખારું હોય છે, પરંતુ જ્યારે આપણે જે નદી તળાવ કે વરસાદનું પાણી આપણે વાપરીએ છીએ એ પાણી કેવું હોય છે, મીઠું હોય છે. તો આ કેવી રીતે શક્ય બને છે, તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો જળચક્ર. વિદ્યાર્થી મિત્રો આપણે અલગીકરણ પ્રકરણમાં બાષ્પીભવન વિશે ભણ્યા છીએ. કે વિદ્યાર્થી મિત્રો આપણે અલગીકરણ જે પ્રકરણ છે એ અલગીકરણ પ્રકરણમાં આપણે બાષ્પીભવન વિશે અભ્યાસ કર્યો છે. આપણે જોયું કે મીઠું પકાવવા માટે દરિયાના પાણીને મોટા મોટા ખાડાઓમાં ભરી રાખવામાં આવે છે. કે દરિયાનું જે પાણી હોય છે એ દરિયાના પાણીને મોટા મોટા ખાડામાં ભરી અને શું કરવામાં આવે છે, એમાંથી મીઠું પકાવવામાં આવે છે. એટલે કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે મીઠું પકાવવા માટે દરિયાના પાણીને મોટા મોટા ખાડાઓમાં ભરી રાખવામાં આવે છે અને મોટા મોટા ખાડાઓમાં ભરી અને શું કરવામાં આવે છે, એમાંથી મીઠું પકાવવામાં આવે છે. તેમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે અને આપણને શું મળે છે, મીઠું મળે છે. કે મોટા મોટા ખાડાઓમાં પાણી ભરી અને એમાંથી શું કરવામાં આવે છે, પાણીનું બાષ્પીભવન કરવામાં આવે છે અને પાણીનું બાષ્પીભવન કરી અને એમાંથી આપણને શું મેળવવામાં આવે છે, મીઠું મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે દરિયાનું પાણી છે એ દરિયા કે સમુદ્રનું પાણી આ રીતે મોટા ખાડાઓમાં ભરી અને જે પાણી હોય છે એ પાણીનું બાષ્પીભવન કરી અને એમાંથી શું મેળવવામાં આવે છે, મીઠું પકાવવામાં આવે છે. તો આ ચિત્ર દ્વારા તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે આવી પ્રવૃત્તિ જાતે પણ કરી શકો છો. કે આ જે પ્રવૃત્તિ છે એ આવી પ્રવૃત્તિ તમે જાતે પણ કરી શકો છો. તો એ પ્રવૃત્તિ કરવા માટે અહીંયા આપણને આપેલું છે કે એક થાળીમાં થોડું પાણી લઈ તેમાં થોડું મીઠું ઉમેરો. કે શું કરવાનું છે, એક થાળી લેવાની છે, થાળીમાં થોડું પાણી ઉમેરી અને એમાં શું કરવાનું છે, મીઠું નાખવાનું છે. આ થાળીને તડકામાં મૂકી રાખો. કે આ થાળીને હવે શું કરવાનું છે, તડકામાં મૂકી રાખવાની છે. થોડા સમય પછી તમે જોશો કે થાળીમાંનું પાણી બાષ્પીભવન થઈને ડી ગયું હશે. કે એક થાળી લઈ એમાં પાણી લેવાનું છે અને પાણીમાં થોડુંક મીઠું ઉમેરવાનું છે. હવે થાળીને શું કરવાનું છે, આપણે તડકામાં મૂકી રાખવાની છે અને થોડા સમય પછી તમે જોશો તો થાળીમાંનું પાણી શું થઈ ગયું છે, બાષ્પીભવન થઈને ઉડી ગયું હશે. આપણા ઘરમાં ક્યારેક પાણી ઢોળાઈ જાય કે પોતું કર્યું હોય તો તે પાણી પણ શું થતું હશે, ઉડી જતાં તમે જોયું હશે. કે આપણા ઘરમાં ક્યારેક પાણી ઢોળાઈ જાય કે પોતું કર્યું હોય તો તે પાણી પણ શું થતું જોયું હશે, તો પાણી હશે એ પાણી બાષ્પીભવન દ્વારા તમે ઉડી જતાં તમે જોયું હશે. આપણને પ્રશ્ન થાય કે ઘરમાં તો સૂર્યપ્રકાશ નથી તો પછી આ પાણી કેવી રીતે ઉડી ગયું હશે. કે તમને પ્રશ્ન થશે હવે વિદ્યાર્થી મિત્રો કે ઘરમાં તો સૂર્યપ્રકાશ હોતો નથી તો પછી આ પાણી કેવી રીતે ઉડી ગયું હશે. હકીકતમાં આપણે જોઈએ તો હકીકતમાં સૂર્યના તાપને કારણે આસપાસની હવા ગરમ થાય છે અને તેને કારણે પાણીનું બાષ્પીભવન થાય છે. કે હકીકતમાં આપણે જોઈએ તો સૂર્યનો જે તાપ હોય છે એ સૂર્યના તાપને કારણે આસપાસની જે હવા હશે એ આસપાસની હવા શું થાય છે, ગરમ થાય છે અને તેને કારણે શું થાય છે, પાણી છે એ પાણીનું બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. કે બાષ્પીભવન એ શું છે, તો બાષ્પીભવન એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. થાળીમાં પાણી ઓછું હોવાથી આપણને તેનું બાષ્પીભવન આપણે જોઈ શકીએ છીએ. કે બાષ્પીભવન એ કેવી છે, ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. હવે થાળીમાંનું જે પાણી છે એ ઓછું પાણી હોવાથી આપણે તેનું બાષ્પીભવન આપણે જોઈ શકીએ છીએ. નદી કે તળાવમાં પણ આ જ પ્રક્રિયા થાય છે. કે નદી અથવા તો તળાવ લઈએ તો નદી કે તળાવમાં પણ આ જ પ્રક્રિયા થતી હોય છે, પણ તેનો જથ્થો ખૂબ જ મોટો હોવાથી આપણે એક કે બે દિવસમાં જોઈ શકીએ નહીં. કે નદીમાં પણ આ જ પ્રક્રિયા થતી હોય છે, પરંતુ એમાં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો હોવાથી આપણે તે એક કે બે દિવસમાં જોઈ શકતા નથી. હા, લાંબા સમયના અંતરે આપણે નદી કે તળાવના પાણીની સપાટીમાં ઘટાડો નોંધી શકીએ છીએ. કે લાંબા સમયનો અંતર લઈએ તો લાંબા સમયના અંતરે આપણે નદી કે તળાવમાં જે પાણીની સપાટીમાં ઘટાડો થાય છે એ પાણીની સપાટીમાં થતા ઘટાડાને આપણે નોંધી શકીએ છીએ. પાણીને ઉકાળવાથી પણ આપણે તેની વરાળ બનાવી શકીએ છીએ. કે પાણીને ઉકાળીએ તો એ પાણીને ઉકાળવાથી પણ આપણે શું કરી શકીએ છીએ, કે જે પાણી છે એ પાણીને આપણે શું કરી શકીએ છીએ, પાણીનું આપણે વરાળમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે કે પાણીની વરાળ બનાવી શકીએ છીએ. કે જ્યાં અહીં બાષ્પીભવની પ્રક્રિયા થઈ છે એ બાષ્પીભવની પ્રક્રિયા અહીં આપણને ચિત્ર દ્વારા દર્શાવવામાં આવેલી છે. કે જે નદી તળાવ હશે એ નદી કે તળાવની સપાટી પરનું પાણી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા ઉડી અને શું થશે, એના વાદળો બંધાશે અને વાદળો બંધાઈને ફરીથી નહીં શું થશે, વરસાદ સ્વરૂપે નીચે પડે છે. તો આ જે બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા જે જળચક્રનું નિર્માણ થાય છે તે અહીં આપણને આકૃતિમાં દર્શાવેલું છે.
ત્યારબાદ આગળ જોઈએ તો વનસ્પતિ દ્વારા પાણી ગુમાવવું, કે વનસ્પતિ છે એ વનસ્પતિ દ્વારા શું કરવામાં આવે છે, પાણી કઈ રીતે ગુમાવવામાં આવે છે. તો પ્રકરણ 7માં આપણે જોયું કે વનસ્પતિ મૂળ દ્વારા શું કરે છે, પાણી શોષે છે, કે વનસ્પતિ છે એ મૂળ દ્વારા શું કરશે, પાણીનું શોષણ કરે છે. અને પણ પ્રકાશ સંશ્લેષણમાં તે પાણીનો ઉપયોગ કરીને શું કરે છે, પોતાનો ખોરાક બનાવે છે. કે વનસ્પતિના જે મૂળ હશે એ શું કરશે, મૂળ દ્વારા પાણીનું શોષણ કરશે. અને પણ જે હશે એ પણ પ્રકાશ સંશ્લેષણમાં તે પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. મૂળ દ્વારા જે શોષાયેલા બધા જ પાણીનો ઉપયોગ તેમાં થતો નથી, કે મૂળ દ્વારા જે શોષાયેલું બધું પાણી હશે એ બધા જ પાણીનો ઉપયોગ તેમાં થતો નથી. કેટલાક જથ્થાનો તે પોતાના વિવિધ ભાગમાં સંગ્રહ કરે છે અને વનસ્પતિ આ પાણીના બચેલા ભાગને બાષ્પસર્જનની પ્રક્રિયા દ્વારા શું કરે છે, પાણી છે એ બાષ્પ સ્વરૂપે ગુમાવે છે. કે શોષાયેલા બધા જ પાણીનો એ ઉપયોગ કરતું નથી, પરંતુ કેટલાક જથ્થાનો શું કરશે, તેનો વિવિધ ભાગમાં સંગ્રહ કરે છે. અને વનસ્પતિ જે આ પચાવેલું પાણી હશે એ બચાવેલા ભાગને શું કરશે, બચાવેલા પાણીને બાષ્પસર્જનની પ્રક્રિયા દ્વારા પાણીનું બાષ્પ સ્વરૂપમાં ગુમાવે છે. એટલે કે જે શોષાયેલું બધું જ પાણી હશે એ શોષાયેલા બધા જ પાણીનો તે ઉપયોગ કરતું નથી, પરંતુ તેમાંના કેટલાક પાણીનો શું કરશે, એ વિવિધ ભાગમાં સંગ્રહ કરશે. અને જે સંગ્રહ થયેલું એટલે કે બચેલું જે ભાગનું પાણી હશે એ બચેલા ભાગના પાણીનું શું કરશે, બાષ્પસર્જનની પ્રક્રિયા દ્વારા પાણીનું તે બાષ્પમાં રૂપાંતર કરે છે, એટલે કે બાષ્પ સ્વરૂપે ગુમાવે છે. આમ હવામાં વિવિધ રીતે પાણીની બાષ્પ ઉમેરાય છે. કે આમ હવા જે હશે એ હવામાં વિવિધ રીતે શું થશે, કે વિવિધ રીતે પાણીની જે બાષ્પ હશે એ પાણીની બાષ્પ ઉમેરાય છે. આ પાણીની બાષ્પ હવામાં જ રહે છે, જેને પુનઃપ્રાપ્ત કરી શકાય છે. કે આ પાણીની જે બાષ્પ છે એ શું થશે, હવામાં જ રહે છે અને જેને શું કરી શકે છે, આપણે પુનઃપ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ આગળ જોઈએ વાદળનું બનવું, કે વાદળનું નિર્માણ કઈ રીતે થાય છે. તો આ ઘટના સમજવામાં આપણે એક પ્રવૃત્તિ કરીએ, કે વાદળ કઈ રીતે નિર્માણ પામે છે તે ઘટના સમજવા માટે આપણે શું કરીએ, એક પ્રવૃત્તિ કરીએ. એ પ્રવૃત્તિ જોઈએ તો આપણે એક ગ્લાસ લો, એટલે કે એક ગ્લાસ લેવાનો છે, તેને બહારથી સાફ કપડાંથી સાફ કરો. કે શું કરવાનું છે, ગ્લાસ લેવાનો છે અને તેને બહારથી આપણે સાફ કપડાંથી સાફ કરવાનો છે. આ ગ્લાસમાં થોડું ઠંડુ પાણી અને બરફના ટુકડા ઉમેરો. કે આ ગ્લાસમાં શું કરવાનું છે, આપણે થોડું ઠંડુ પાણી અને બરફના ટુકડા ઉમેરવાના છે. હવે ગ્લાસની બહારની સપાટીનું અવલોકન કરો, કે ગ્લાસની જે બહારની સપાટી છે એ ગ્લાસની બહારની સપાટીનું અવલોકન કરો. તમને જણાશે કે ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા બાજેલા હશે. કે ગ્લાસની બહારની સપાટીનું તમને અવલોકન કરશો તો તમને જોવા મળશે કે ગ્લાસની બહારની સપાટી ઉપર આપણને શું જોવા મળે છે, પાણીના ટીપા બાજેલા જોવા મળશે. તમને પ્રશ્ન થાય છે કે આ ટીપા ક્યાંથી આવ્યા હશે, તો હકીકતમાં હવામાં પાણીની બાષ્પ રહેલી હોય છે. કે હકીકતમાં આપણે જોઈએ તો હવામાં શું રહેલું હોય છે, પાણીની બાષ્પ રહેલી હોય છે. જ્યારે ગ્લાસમાં ઠંડુ પાણી કે બરફ ઉમેરવામાં આવે છે ત્યારે ગ્લાસ આસપાસની હવા શું થશે, ઠંડી પડે છે અને બાષ્પનું શું થાય છે, પાણીમાં રૂપાંતર થાય છે. એટલે કે બાષ્પનું પાણીમાં રૂપાંતર થવાને કારણે આપણને શું જોવા મળશે, કે જે ગ્લાસ છે એ ગ્લાસની સપાટી ઉપર આપણને પાણીના ટીપા બાજેલા જોવા મળશે. એટલે કે બાષ્પનું પાણીમાં રૂપાંતર થવાની આ ક્રિયાને શું કહે છે, ધનીભવન એટલે કે સંગનન કહે છે. એટલે કે ધનીભવન અથવા તો સંગનન કોને કહે છે, તો બાષ્પનું પાણીમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે, સંગનન અથવા તો ધનીભવન કહે છે. તમે શિયાળામાં વહેલી સવારે ઝાકળના ટીપા તમે જોયા હશે, કે તમે શિયાળામાં વહેલી સવારે ઝાકળના ટીપા તમે જોયા હશે. શિયાળાની ઠંડીને કારણે આસપાસની હવામાં રહેલો ભેજ ઠંડો પડે છે. કે શિયાળામાં જે ઠંડીને કારણે શું થશે, આસપાસની જે હવા છે એ આસપાસની હવામાં રહેલો જે ભેજ હોય છે એ ભેજ કેવો થાય છે, ઠંડો પડે છે અને પાણી સ્વરૂપે આપણને શું કરવા મળે છે, જોવા મળે છે. એટલે કે જે હવામાં રહેલો ભેજ હશે એ ભેજ ઠંડીને કારણે શું થશે, ઠંડો પડે છે અને આપણને શું જોવા મળે છે, પાણી સ્વરૂપમાં આપણને જોવા મળે છે. ઉનાળામાં ગરમી વધુ હોવાથી ધનીભવન થતું નથી, કે ઉનાળામાં ગરમી વધારે હોવાને કારણે આપણને ધનીભવન જોવા મળતું નથી. વાદળ બનવા માટે પણ આ ધનીભવનની ઘટના જવાબદાર છે. કે વાદળ છે એ વાદળનું નિર્માણ થવા અથવા તો બનવા માટે પણ ધનીભવનની ઘટના કેવી છે, જવાબદાર છે. આપણને ખ્યાલ છે કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન શું થાય છે, ઘટતું જાય છે. કે આપણને સૌને ખ્યાલ છે કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તાપમાન શું થાય છે, ઘટતું જાય છે. અને તાપમાન ઘટતા હવા કેવી થાય છે, ઠંડી પડે છે. કે તાપમાન ઘટવાને કારણે જે હવા હશે એ હવા કેવી થશે, ઠંડી પડી જાય છે.
અમુક ઊંચાઈએ હવા એટલી બધી ઠંડી પડી જાય છે કે તેમાં રહેલી પાણીની બાષ્પ ઘનીભવન પામી અને નાના નાના ટીપા બની જાય છે. કે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ આપણે ઊંચાઈ જઈએ તેમ તાપમાન શું થાય છે, ઘટતું જાય છે. અને તાપમાન ઘટતા હવા કેવી થઈ જાય છે, ઠંડી પડે છે. અને હવા ઠંડી પડવાથી શું થશે કે અમુક ઊંચાઈ હવા એટલી બધી ઠંડી પડી જાય છે કે તેમાં રહેલું જે પાણી હશે એ તેમાં રહેલા પાણીની બાષ્પનું શું થશે, ઘનીભવન પામી અને શું થઈ જાય છે, નાના નાના ટીપામાં રૂપાંતર થઈ જાય છે અથવા તો નાના નાના ટીપા બની જાય છે. અને આ જે પાણીના નાના નાના ટીપા બની જાય છે એને શું કહેવામાં આવે છે, જળકણિકા કહેવામાં આવે છે. આ જળકણિકાઓ તથા હવામાનના રજકણો ભેગા મળી અને શું બનાવે છે, વાદળ બનાવે છે. કે આ જે નાના નાના પાણીના ટીપા હશે કે જેને જળકણિકાઓ કહેવામાં આવે છે, આ જળકણિકાઓ હવામાનના રજકણો સાથે ભેગા મળી અને શેનું નિર્માણ કરે છે, તો વાદળ બનાવે છે. અને વાદળમાં પાણીના ટીપાનું કદ વધતા તેના વજનને કારણે તે શું થાય છે, નીચે પડવા લાગે છે. કે વાદળમાં જે પાણીના ટીપા હશે એ પાણીના ટીપાનું કદ વધવાને કારણે તે શું થશે, વજનમાં ભારે થશે. એના વજનને કારણે શું થશે, નીચે પડવા લાગે છે, જેને આપણે શું કહીએ છીએ, વરસાદ કહીએ છીએ. ક્યારેક તે કળા કે બળફ સ્વરૂપે પણ પડે છે. કે ક્યારેક શું થશે, વરસાદ અથવા તો કળા અથવા તો બળફ સ્વરૂપે પણ આપણને જમીન ઉપર પડતા જોયું હશે. આ રીતે બાષ્પોસર્જન અને બાષ્પીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ફેળવાય છે. કે આ રીતે બાષ્પોસર્જન અથવા તો બાષ્પીભવનની જે પ્રક્રિયા છે એ બાષ્પીભવન અને બાષ્પોસર્જનની પ્રક્રિયા દ્વારા શું થશે, પાણી છે એ બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે અને તેના વાદળ બને છે. અને ત્યારબાદ વરસાદ કળા કે બળફ સ્વરૂપે પાણી પાછું પૃથ્વી પર આવે છે. કે બાષ્પોસર્જન અથવા તો બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા પાણીનું શું થાય છે, બાષ્પમાં રૂપાંતર થાય છે અને તેના શું થાય છે, વાદળ બને છે. અને ત્યારબાદ વરસાદ કળા કે બળફ વરસાદ સ્વરૂપે શું થાય છે, પાણી છે એ પાછું પૃથ્વી ઉપર આવે છે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત. ચોમાસાની ઋતુમાં સરખો વરસાદ ન પડવાથી હાર્દિકના ગામમાં પાણીની અછત આવી ગઈ હતી. નદી, તળાવ, કુવા, ડંકી બધામાંથી પાણી ખલાસ થઈ ગયું હતું. ખેતરો, ઝાડ બધું પાણી ના મળવાથી સુકાઈ ગયું હતું. લોકો પાણી વગર પરેશાન થઈ ગયા હતા. લોકોને પીવાના પાણી મેળવવા માટે પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. આમ પાણી વગર ચલાવવું એ સજીવો માટે ઘણું અઘરું. માણસ સવારે ઉઠે ત્યાર સાંજ સુધીમાં અનેક કામોમાં પાણીનો ઉપયોગ કરે છે. પાણી વગર મનુષ્ય જીવી ના શકે. જેમ કે સવારે ઉઠીને દંતમંજન કરવામાં, સ્નાન કરવામાં, વાસણ કપડાં સાફ કરવામાં, ઘરની સફાઈ માટે, રસોઈ કરવામાં, તેમજ સૌથી જરૂરી પીવા માટે પાણીનો ઉપયોગ કરે છે. આમ પાણીનું સજીવોના જીવનમાં ખૂબ મહત્વ છે. પાણી વગર સજીવનું અસ્તિત્વ ન ટકી શકે.